नमो वीतरागाय, नमो नमो अरिहंताणम्, नमो अरिहंताणम्, सिद्धाणम्, नमो नमो सिद्धाणम्, आयरियाणम्, नमो नमो आयरियाणम्, उवज्जायाणम्, नमो उवज्जयाणम्, नमो लोए सव साहुणम्, नमो लोए सब्ब साहुणम्, ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपावक्पणासनो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वे सेम मंगलानं च संवेसीम परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी अरिहंत परमात्मा एक हे श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा, वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान, ये सर्वे देवी देवात्माओं हे सर्वे देवी देवात्माओं, उन्हें शुद्ध उपयोग पूर्वक मने शुद्ध उपयोग पूर्वक इतनी हाजरी माँ इतनी हाजरी माँ संगमा बैसवानी सत्संग माँ बेसवानी संग सांभळवानी सत्संग सांभळवानी सत्संग समझवानी सत्संग समझवानी अने ते स्वरूप थवानी परम शक्ति आपो અને તે સ્વરૂપ થવાની શક્તિ આપો। હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ અન હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ વચન કાયા મન વચન કાયા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું। હું મન વચન કાયાથી તદ્દન જુદેવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું। મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું। વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું શુદ્ધ શુદ્ધ આત્મા છું આત્મા છું શુદ્ધ 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 આત્મા છું। જય સચ્ચિદાનંદ જય જય સચિદાનંદ કુકુભવાન જશનભાઈ જય સચિદાનંદ। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ, ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। મન મોજામાં ઘૂગવતો સમંદર, અંદર સળગે દિલ દાવા નળ, જાવો ક્યાં ક્યાં જઈને આગળ, જાવો ક્યાં ક્યાં જઈને આગળ। મન મોજામાં ઘૂગવતો સમંદર, અંદર સળગે દિલ દાવા નળ, છાઉં પકડવા
सरकी जा तू मछली जे वो चितड़ू चंचल बुद्धि स्थिर रहे ना डगमग स्पंदित मनड़ु गाशु क्या क्या गीत ने पागल अंदर सड़ गे दिल दावानाले पीड़ा पांदड़ा पड़ता पहला सड़ गया लीला वन मा वसंत आवी तो यह जीए पान करे जीवन मा खारू पानी जीवन सागर अंदर सड़ गे दिल दावानाले घट अंधारे झबका राजम जरिकज अम्थी शाता कालज चीरे कसोटी काले पर परिणीति न काटा प्रभु जी हटा वो करम नवादल अंदर सल गे दिल दावानल समझू छो के आ दुनिया मा कोई अवस्था ना होए कायम अंतस्करण ना उदामाए निरख तो आत्मा ज्ञेय रूपाले जाऊं निज पद स्थिरता सज्जन अंदर सड़ गे दिल दावानल मन मोजामा गुगवो तो समंदर अंदर सड़ गे दिल दावानल अंदर सड़ गे दिल दावानल अंदर सड़गे दिल दावानल जय सच्चिदानंद जय सच्चिदानंद। ओ भरत भाई जी आप पद अबाउट 15 वर्ष पहला मेज कंपोज करू छे जी जी એટલે બાય ફ્લુક સંતોષ આનંદ ત્યારે હાજર હતા માટુંગા ઘરે સંતોષ આનંદ દીપક આનંદ યોગેશ આનંદ અને કવિરાજ હું સાંજના ઘરે ગયો હતો આ લોકો રેકોર્ડિંગ કરતા હતા બધા પદનું આ પદ આપ્યું કે આજો તને ફાવે તો આમ ખાલી જો તો એ બેઠા બેઠા 5 મિનિટમાં જ કમ્પોઝ થઈ ગયું ખાલી આ લાસ્ટ લાઈન જે છે ને બધી ગાશું ક્યાં ક્યાં ગીત અને પાગલી જે છે ને એ થોડું મારાથી નતું આવતું તો એ કવિરાજે સેટ કરી દીધું અને રેકોર્ડિંગ મારી પાસે જ કરાવડાયું અને બધાને બહુ ગમ્યું હતું મને પણ ગમ્યું હતું રાગ છે મિશ્ર શિવરંજની એટલે શિવરંજની સાથે બીજો એક સુર આવી જાય છે એટલે મિશ્ર શિવરંજની કહેવાય જય સચ્ચિદાન એટલે આ મન મોજામાં ગુગવો તો સમંદર એટલે કે મન જે છે આપણું તે ગાંઠોનું ભરેલું છે નિત્ય એમાં અપડાઉન 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 થયા જ રાખે છે જ્યાં આગળ સમુદ્ર હોય ત્યાં આગળ કોઈ દિવસ દાવાનળ હોય નહીં છતાંય મનુષ્યનું મન એવું છે કે એને અંદર નિરંતર દાવાનળ એનો પ્રજ્વલિત જ રાખે છે એને ક્યારેય શાંતિ આપી શકતો નથી કારણ કે દરેક જણ એમ માને છે કે આ મન મારું પોતાનું જ છે અને જે આ થઈ રહ્યું છે તે બધું મને જ થઈ રહ્યું છે એની આ ઇફેક્ટ છે ઇફેક્ટ છે હવે દાવાનળ એટલે શું
તાવાનળ એટલે કે જંગલ જે હોય ને એમાં એક આગ લાગે છે, એ આગ બુઝાય નહીં, એને દાવાનળ કહેવાય. જ્યાં સુધી અજ્ઞાન હોય છે ત્યાં સુધી આમાંથી દાવાનળ માંથી કેવી રીતના બહાર નીકળવું એનો રસ્તો પ્રાપ્ત થતો નથી. આ એક ક્વેરી છે બધાની, નોર્મલ ક્વેરી. પોતાનું જે ચિત્ત જે છે એ સમુદ્ર ની અંદર મછલી પકડવા જાય, હાથેથી મછલી પકડવા જાય તો કોઈ દિવસ પકડાય નહીં, મછલી હાથમાંથી સરકી જાય. એવી રીતનું આપણું આ ચિત્ત જે ઘડી ઘડી ક્યાં ને ક્યાં ક્યાં ને ક્યાંય ફર્યા રાખતું હોય છે. અને આપણી જે બુદ્ધિ છે એ વિપરીત બુદ્ધિ છે, એટલે એ ક્યાં ને ક્યાં ક્યાં ને ક્યાંક આડી અવડી આપણને સંસારગામી બધું સંસારનું દેખાડ્યા રાખે. જ્યાં સુધી સમ્યક ન થઈ ત્યાં સુધીની આ બધી પરિસ્થિતિ છે. અને આજે મન, આપણું મન છે તે આપણને નિરંતર ડગમગ ડગમગ કરાવ્યા રાખે છે, ક્યારે આપણને સ્થિર થવા દેતું નથી. હવે આપણે ક્યાં જઈને ગાવું એ પણ આપણને સમજાતું નથી. પીળા પાંદડા પડતા પહેલા સળગ્યા લીલા વનમાં. જનરલી એવું હોય કે જે લીલું પાંદડું હોય એ વસંત આવે ત્યાં સુધી ટકેલું હોય, સારી વસ્તુ જે હોય છે એ ટકેલી હોય છે. પણ અત્યારના જે દુષ્મ કાળ જે ચાલી રહ્યો છે એને લીધે દુઃખનો જે પ્રભાવ છે, તો જે આપણું સુખ હોય છે એ સુખ પણ આપણું આવરાયેલું હોય છે, સુખનો અનુભૂતિ થતી નથી. વસંત આવી એટલે કે સારા ઉદયો આવ્યા છતાં પણ હજી આપણા જે પાન જે છે, જે બધા સુખના જે ઇન્સિડન્સ છે એ બધા બહુ અલ્પ થઈ જાય છે, દુઃખનો જ વધારે ને વધારે. વસંત આવી એને કોને કહેવાય? વસંત આવે એટલે કોઈ સારી વસ્તુ થાવી આપણા જીવનમાં. વસંત એટલે કે નવ પલ્લવિત થાય ને, ઝાડ જે ઠૂંટું થઈ ગયું હોય બધું નવું થાય એમ. એટલે હું તો એમ, એટલે મને એવો વિચાર આવ્યો કે વસંત આવી એટલે દાદા મળ્યા તોય આગળના બધા કરેલા બધા આપણને હેરાન કરે છે એમ કહી શકાય. જી, એટલે દાદાનું જ્ઞાન મળ્યું છતાંય આપણે આપણું સ્વપદ જે આપ્યું છે દાદાને, એમાં દાદાએ આપણને આપ્યું છે એ સ્વપદ ફસી જાય છે અને આપણે પાછા અનાત્માની સીટ ઉપર બેસી જઈએ છે. ખારું પાણી જીવન સાગર, એટલે જીવનની અંદર કશું છે ને ખારા સિવાય કશું જ નથી આ જગત સમુદ્ર ની અંદર. ઘટ અંધારે અબ ઝબકા રાજે એમ જરીક જ અમથી શાતા. જેમ કે એક ગાઢ જંગલ હોય એની અંદર દિવસે પણ એવું અંધારું હોય છે કે આગળ શું છે એ દેખી નથી શકાતું. પ્રકાશનો એક કિરણ અગર પડે તો એવું આમ ઓહો 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 થઈ જાય, એવી રીતે દાદા ભગવાન નું અક્રમ વિજ્ઞાન આ કળીકાળ ની અંદર કાયમ ને માટે આપણને હવે પ્રકાશિત કરી ગયું છે. આપણું કાળજું ચીરી નાખે એવી કસોટીઓ આપણને વ્યવહાર ની અંદર આવે છે, કારણ કે આપણે પરિણીતિમાં રાચતા હોઈએ છીએ. હવે દાદા ભગવાન ને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે જે જેટલી આ પરિણીતિ હતી અને જેટલા બધા કર્મ હતા એના બધા વાદળો હવે હટાવી દો, જેથી આપણા સંસારની અંદર હવે કાયમનો પ્રકાશ કાયમ રહે અને આપણે સ્વસ્વરૂપની અંદર જ રમણતા કર્યા રહીએ. હવે આપણને સમજાય છે કે આ દુનિયાની અંદર કોઈ પણ અવસ્થા કાયમની નથી, આપણે પોતે પણ કાયમના નથી. જે બધું થઈ રહ્યું છે એ બધું મન બુદ્ધિ ચિત્ત અહંકારને લીધે થઈ રહ્યું છે અને એને હવે જોનારો અને જાણનારો હું નિશ્ચય નિર્ણયથી એવો શુદ્ધાત્મા છું અને હવે નિરંતર હું શુદ્ધાત્માની અંદર જ રમણતા કર્યા રાખું એવી સ્થિરતા સજ્જડ થઈ જાય એવી દાદા ભગવાન અમારા ઉપર કૃપા કરજો. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. વેરી ગુડ. હવે સંતોષ આનંદજી, હા વેરી ગુડ. આજે કુદરતી રીતે સંતોષ આનંદજી હાજર છે, એને યાદ હશે કે ખબર નહીં એમને, પણ પદ કમ્પોઝ કરતી વખતે ત્યાં હાજર હતા. અને આનું છે ને કવિરાજે જયારે પેલું એ કરવાનું હતું ને ત્યારે યોગેશભાઈ એ બોમ્બે હતા, આ પછી પાછું તમે જોડાયું હતું એ વખત મને ફોન કર્યો હતો, કારણ કે આ સૌરભ બહુ ગાતો હતો, હું સૌરભ બહુ ગાતા હતા. મેં આ પદ પેલા કોઈ દિવસ સાંભળ્યું નથી, મને ખબર બી નથી, અને એ તો અનાયાસે કુદરતી રીતે ત્યારે ને ત્યારે થઈ ગયું. એવું છે એટલે આ ફેવરેટ પદ.
કોનું ફેવરેટ છે? મારું છે, મારું. કોઈ દિવસ ગાયું નથી. અરે પણ તમે સુરમાં તો સુરમાં ના આવે તો પાછું ક્યાં કરવાનું? હવે સુરમાં કેવી રીતે ના આવે? ફેવરેટ પર તો પરફેક્ટ સુરમાં જ આવી જાય. એ વાગોળવા માટે છે, વાગોળવા. મનમાં ને મનમાં ગાઈ લે છે. હા, વાગોળવા માટે છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આજે છૂટ છે જેને આપણે બધી પૂછાય કે તમે પૂછો કરીને. ચાલો આજે આપણે જસવંતભાઈ નો લાભ લઈએ. જસવંતભાઈ પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાંચ આજ્ઞામાં નિરંતર વર્તાતી નથી, રહેવું પડે છે, એનો ઉપયોગ વર્તા એ કેવી રીતે કરવું? હવે જસવંતભાઈ કેવું છે? હાજી, તો કે આપણને પહેલું બેઝિક સમજીએ તો આપણને જે આ શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઈ એની પ્રતિ બેસી બરોબર આપણા સ્વપ્રયત્ને બેઠી કે કૃપાએ કરીને બેઠી છે? કૃપાએ કરીને બેઠી. કૃપાએ કરીને બેઠી છે, માટે એને પૂર્ણ કરવા માટે આગળનો લક્ષ અને અનુભવ એ પૂર્ણ કરવા માટે આજ્ઞા દ્રષ્ટિ આપણને મળી છે. અને બીજું શું, તો કે આ શુદ્ધાત્મા પદની પ્રતિતિ બેસવા માટે જે નડતર રૂપ અંતરાય રૂપ જે પણ પાપો હતા એ દાદા ભગવાને એમની જ્ઞાનાગ્નિમાં ભસ્મીભૂત કર્યા ત્યારે આપણને આ પ્રાપ્ત થયું છે. અને બીજું શું દાદા ભગવાને કીધું, તો કે હવે આ આજ્ઞા દ્રષ્ટિ તમને આપીએ છીએ એટલે જે બાકી રહેલું છે એ આજ્ઞા દ્રષ્ટિ વાપરી વાપરી અને પૂર્ણાહુતિ કરી લે. આમ તો શું કીધું કે આજ્ઞા સમજી લેજો વિગતવારે, એ જેટલી જેટલી સમજાશે એટલી એટલી ઓટોમેટિક વર્તનમાં આવશે કાં તો ક્રિયામાં આવશે. પણ જયારે જયારે વ્યવહાર કરીએ છીએ તે વખતે આજ્ઞા ચૂકી જવાય છે ને પછી ખબર પડે છે. હા, એટલે એટલે આ આપણું એક એક શું કહેવાય પ્રગતિનું સ્ટેપ કહેવાય કે ખબર પડે છે ને. ખબર ક્યારે પડે? હા, એ વ્યવહાર થઈ ગયા પછી ખબર પડે છે. વ્યવહાર થતો હોય તે વખત નથી ખબર પડતી. હા, એ જ વાત છે જસવંતભાઈ, કે વ્યવહાર થયા પછી એ ખબર કેમ પડે છે? એ દાદાની કૃપા. તો કે છૂટા પડ્યા છે માટે ખબર પડે છે. જુદાપણાની જાગૃતિ તે વખતે ઓછી રહે છે વ્યવહાર કરીએ તે વખતે. કૃપા તો દાદા ભગવાનની 100%, પણ એ આપણને છૂટા પડ્યા છે ને એટલે આપણને ખબર પડે છે કે આ ચૂકી ગયા. બરોબર. પહેલું સ્ટેપ એ છે કે ચૂકી ગયા ખબર પડે ને એ બહુ મોટા મોટી પ્રગતિ છે. બરોબર. પછી કેટલા સમયે એ ખ્યાલમાં આવે છે એ અલગ વાત છે, પણ ચૂકી ગયા એટલી ખબર પડે છે ને એ મોટી પ્રગતિ છે. કારણ કે અનંત અવતાર એવી રીતે ગયેલા છે કે ક્યારેય આપણને ખબર પડી નથી કે હું ચૂકી ગયો કે આ મારી ભૂલ થઈ. બરોબર છે. પોતાની ભૂલનો સ્વીકાર કર્યો જ નથી. મારી ભૂલ થઈ એટલું અંદર ખ્યાલમાં આવું ને એ બહુ મોટી મોટી જાગૃતિ કહેવાય. બરોબર છે. એટલે કે આપણે આને પોઝિટિવ લઈને આગળ વધવાનું છે. બરોબર છે. અંદરની મશીનરી કેવી છે, તો કે પ્રગતિ રૂંધી નાખે. બરોબર. આટલું આટલું સમજીએ છીએ, આટલું આટલું આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, છતાં વખતે તો એ રહેતું નથી. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અંદરની મશીનરી એવી બધી છે ને કે ક્યારે યુટર્ન મરાવે ને ખબર પડે નહીં. બરોબર છે. એટલે કે જેટલું હાજર રહ્યું એનો આનંદ માણવાનો અને એનાથી આગળ કેવી રીતે વધાય એની શોધ કરવાની આપણે. બરોબર. એટલે કે જેમ આજ્ઞા દ્રષ્ટિ સમજાતી જશે ને સાહેબ, એમ એમ ઓટોમેટિક હાજર રહેશે, રાખવી નહીં પડે. હાજર રહેવી એ પરિણામ છે. બરોબર છે. શેનું પરિણામ, તો કે આજ્ઞા કેટલી સમજાઈ છે એનું પરિણામ છે. આપણે અંદર પક્કમ પાક્કું નક્કી થઈ જાય કે મારે જે પણ વ્યવહાર આવે છે, જે પણ ફાઇલો આવે છે એનો સંભાવે નિકાલ કરવો છે.
આટલું નક્કી થઈ જશે ને તો જયારે પણ કઈ પણ ફાઇલ બહાર થી આવશે, બહાર ની કોઈ પણ ફાઇલ આવશે ને તરત અંદર જાગૃતિ ઉભી થઈ જશે. ચૂંટણી પણ થઈ જશે કે ભાઈ આ ફાઇલ નંબર 2 નંબર આવી કે 4 નંબર આવી કે 5 નંબર આવી, હવે એ પ્રશ્ન લઈને આવી છે, ક્લેમ લઈને આવેલી છે. બરોબર છે. ફાઇલ એટલે ક્લેમ, ક્લેમ લઈને આવેલી છે, ચાહે સારો કે ચાહે ખોટો હોય, બરોબર, અનુકૂળ હોય કે ચાહે વિપરીત હોય, પણ ક્લેમ લઈને આવેલી છે. ચોક્કસ વાત. હવે એ ક્લેમ, ક્લેમ નો ઉકેલ લાવવાનો છે આપણે. બરોબર. ઘણી ઘણી ઉદાહરણ આવતા હતા કે આપણે દુકાન ખાલી કરવાની હોય, બરોબર, ખાલી કરવાની હોય તો ભાવ ને બધું કેટલું પકડી રાખીએ? ના ના પકડાય. પકડી રાખીએ? ના ના પકડાય. એક વખત રૂપિયો ઓછો લઈને આપવાનો હોય તો આપી દઈએ કે ભાઈ દુકાન ખાલી કરવી છે ને, વેરી ખાલી થાય છે ને. હા, એટલે એ કેમ વર્ક કરે છે તો કે નક્કી થઈ ગયું કે મારે દુકાન ખાલી કરવી છે, એટલે પછી એ પ્રમાણે બિહેવિયર આખું પ્રોસેસ ચાલુ થાય. એવી રીતે ફાઇલ પણ સામે આવે છે એ આપણો ક્લેમ છે અને આપણી જોડે એ ક્લેમ પૂરો કરવા માટે આવે છે. જો આટલું પાક્કું થઈ ગયું ને તો ઓટોમેટિક હાજર રહી જશે. બરોબર. ખ્યાલ આવ્યો? હાજી હાજી હાજી. એટલે કે પરિણામ છે, આજ્ઞા હાજર રહેવી એ પરિણામ છે. એટલે જેટલી જેટલું કલાક પછી ખબર પડે, 5 કલાક પછી ખબર પડે કે 24 કલાક પછી ખબર પડે, પણ ખબર પડે છે ને એટલે પ્રગતિના પગથિયે છીએ આપણે. અને બીજું દાદા ભગવાન શું કહેતા હતા કે જોડે સિન્સિયરિટી આપણી હોવી જોઈએ, તો કે આજ્ઞામાં રહેવું છે, હું નક્કી કર્યું, પણ આજ્ઞા ક્યાં ક્યાં ચૂકી ગયા એની માફી માંગી આપણે. હા, પ્રતિક્રમણ થાય. રોજ એક સમય એવો રાખવો આપણે દિવસમાં 2 વખત 3 વખત 5 વખત જેટલી અનુકૂળતા હોય, તો કે એ આગલા 2-3 કલાક 4 કલાકમાં ક્યાં ક્યાં ચૂકી ગયા તો કે એ જોઈ લેવાનું અને ચૂકી ગયાની માફી માંગવાની. એટલે શું છે કે આપણને એ અંદર મશીનરીમાં એ બહુ હેલ્પફુલ થશે. બરોબર છે. એ આજ્ઞા સમયે સમયે હાજર રહેવામાં બહુ હેલ્પફુલ થશે, કારણ કે આપણને આજ્ઞા ચૂકી ગયા એનો ખટકો કે એનો વસવસો રહેતો નથી. તો આપણું કામ થઈ જાય. પસ્તાવો કરીને માફી માંગી લઉં છું એટલે અંદર જે ખટકતું હોય એ ખટકતું ઓછું થઈ જાય છે. એટલે ઘણી વાર દાદા ભગવાન કહેતા હતા કે અંદર જે બળતરા ઉભી થાય ને, બળતરા ઘણી થાય, તો કે એ બળતરા જ્ઞાન હાજર ના રહ્યું એની બળતરા ઉભી થાય છે ને, એને આપણે પાછી ઓલવી નાખીએ છીએ. બરોબર છે. સંસારની બળતરા ઓલવવાની છે, પણ જ્ઞાન હાજર રહે એની માટે અંદર જે ઉભું થાય છે તો કે એને ઓલવવાનું નથી, એને તો પ્રજ્વલિત રાખવાનું છે. ત્યારે કામ થશે. એટલે એને અંતર તપ કીધું, અધિક તપ, અંતર તપ, તો કે એને અંદર તપને પ્રજ્વલિત રાખવાનું છે. બરોબર છે. અને આપણે એને ઠંડુ પાડી દઈએ છીએ. ખ્યાલ આવ્યો? હાજી હાજી. હવે આમાં ઘણી વખત બુદ્ધિ ઉપયોગ કરે છે કે પ્રજ્ઞા શક્તિ કામ કરે છે એ ઘણી વખત ખબર પડતી નથી. હા, એટલે કેવું છે તો કે આપણે હજુ આજ્ઞા દ્રષ્ટિ સમજીએ જે છે ને એ બુદ્ધિથી સમજીએ છીએ અને બુદ્ધિથી એપ્લાય કરવા જોઈએ. બરોબર છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે બુદ્ધિથી આજ્ઞા દ્રષ્ટિ સમજી કે બુદ્ધિથી આપણે એપ્લાય કરવા જઈશું તેનું પરિણામ શું આવશે, તો કે ઇમોશનલ પણ. હા, ડિપ્રેશન આવી જાય. ઇમોશનલ પણ, તો કે જે જે સંજોગ કે જે જે ફાઇલ જોડે ડીલિંગ થયા પછી અંદર આનંદ વર્તાવો જોઈએ એની જગ્યાએ ઇમોશનલ પણ ઉભું રહે, તો સમજવાનું કે આ બુદ્ધિથી આપણે બધું એપ્લાય થયું. અને જો આનંદ ઉભો થાય કે હવે આ મારું ક્લેમ ચૂકવાઈ ગયો, એનો આનંદ ઉભો થાય, તો સમજવાનું કે દાદા ભગવાનની સમજણે આપણે આજ્ઞા દ્રષ્ટિ વપરાય. કારણ કે અંદરની મશીનરી એવી છે ને, બધી બાજુથી પ્રયત્ન કરીને થાકે થાકે થાકે
પછી શું એક્સેપ્ટ કરે, પછી શું એક્સેપ્ટ કરે? પછી તો કશું કોઈ આમ ઘણી વખત તો શું થયું? ઘણી વખત તો શું કીધું? ઘણી વખત ખબર નથી પડતી કે આ બુદ્ધિ છે કે આ પ્રજ્ઞા શક્તિ છે એમ. આવ્યો અવાજ હવે? હા, એ વચ્ચે એક ફોન આવી ગયો તો એટલે. હા, એટલે શું છે કે અંદર અંદર એટલું બધું અંદર એ મૂંઝવણ ઉભી કરે અને છેલ્લે બધા આજ્ઞા દ્રષ્ટિના બધું વપરાવે, બધું જ કરે અને બધું પતી ગયા પછી અંદર પાછું શું બોલે? ખરેખર સાચો તો હું જ હતો, પણ આ તો દાદા એ કે દાદા ભગવાને બતાવ્યું ને એટલે પછી આ બધી ગોઠવણી કરી. બરોબર છે. એટલે શું હજુ ખરેખર સામે વાળો નિર્દોષ છે ને હું ભૂલ વાળો છે એ એક્ઝેક્ટ ફિટ નથી થતું, એટલે ત્યાં સમજવાનું કે આ બધા બુદ્ધિના પ્રયોગો હતા. આ વ્યક્તિને નિર્દોષ જોવાનો પ્રયત્ન આમ પુરુષાર્થ કરી રહ્યો છું. હા, એટલે એટલે કેવું છે હવે હકીકત કેવી છે તો કે સામે વાળી વ્યક્તિ નિર્દોષ છે જ. હવે જે નિર્દોષ છે જ એને આપણે નિર્દોષ જોવા જઈએ એટલે પઝલ છે જ વપરાતું નથી, ત્યાં છે એવું જ રહી ને અટકી જવાય છે. હા, એટલે એટલે હજુ પેલું છે ને અંદર બુદ્ધિ બુદ્ધિના આશય વાળી લોક સંજ્ઞા વાળી ભાષા અંદર ચાલે છે. હવે દાદા ભગવાન, હવે દાદા ભગવાન શું કે છે કે જગત આખું નિર્દોષ છે જ. દોષિત કોણ છે તો કે આપણે છીએ, પોતે છીએ. હવે આ જો જેમ જેમ પાકું થાય એમ એમ જગત નિર્દોષ છે જ દેખાયા રાખશે. આપણે જે વસ્તુ છે એને જો જે વસ્તુ છે જ એને આપણે જોવા જઈએ છે. બરોબર છે. એટલે આપણો આપણો પુરુષાર્થ કઈ બાજુ હોય તો કે હું ભૂલ વાળો છું એ જોવાનું છે, હું કઈ જગ્યા ભૂલ વાળો છું એ જોવાનું છે. હવે એ બાજુ અંતર્મુખી દ્રષ્ટિ થઈ જશે ને તો ઓટોમેટિક બહાર નિર્દોષ દેખાયા જ રાખશે. જોવાનો પ્રયત્ન નહીં કરવો પડે કે પુરુષાર્થ પણ નહીં કરો. પુરુષાર્થ કઈ જગ્યાએ છે તો કે પોતે કઈ જગ્યાએ ભૂલ વાળો છે એ જોવામાં પુરુષાર્થ છે. ભૂલો મારી મારી ભૂલો તો ઘણી દેખાય છે. મારી ભૂલો તો હવે મને આમ ઢગલા બંધ દેખાય છે આમ, કે આ એના માટે જાણે પ્રતિક્રમણ કરવાનો સમય જાણે ઓછો પડે એવું લાગે. ભૂલો તો સખત દેખાય છે. એટલે એટલે શ્રીમદ રાજચંદ્ર એ કીધું ને ભૂલોનું પોતળું જ છે આખું. બરોબર છે. મન વચન કાયા ભૂલોનું પૂતળું જ છે આખું, એટલે ઠસી ઠસી ને ભૂલો જ ભરી નાયેલા છે. એટલે તો આ જગત ભેગું થયું છે, નહીં તો જગત શું કામ થાત ના થાત. બધા સત્સંગોનો સારમાં છેલ્લે એક જ વસ્તુ છે કે તમારા પોતાનામાં જ ભૂલ છે એવું આંગળી આવી જ જાય છે. હા, એટલે એટલે એની જોડે કેવું છે જસવંતભાઈ તો કે દાદા ભગવાન શું કહેતા હતા તો કે હમણાં આખું પદ પદ લીધું ને એની અંદર આખું અંતસ્કરણની અવસ્થા છે આખી. બરોબર છે. એટલે કે આપણું અંતસ્કરણ કઈ કઈ જગ્યાએ ચીટકેલું છે ને એના ઉપરથી આપણને ખબર પડે કે આપણી અંદર કેવો માલ ભરેલો છે. બરોબર. આપણને આપણી પ્રકૃતિ ઓળખાય કે પ્રકૃતિમાં કેટલું કેવું કેવું ભરેલું છે. કે એ જેવો સંજોગ આવે ને એવું અંતસ્કરણ જે વર્ક કરવાનું ચાલુ કરે ને એના ઉપરથી આપણને ખબર પડે કે સામે વાળા જોડે હિસાબ કેવા છે. બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અમી બેન. જય સચિદાનંદ. દીપકાનંદજી. જય સચિદાનંદ. સંતોષાનંદજી. સંતોષાનંદજી, જયારે આપણે એમ બોલીએ છીએ ને દાદા ભગવાન ને નમસ્કાર કરું છું તો ત્યારે કેવો શુદ્ધ ઉપયોગ હોવો જોઈએ? દાદા એ એક જગ્યાએ એવું મેં વાંચ્યું હતું કે સાંભળ્યું હતું કે પેલા દાદા નો ફોટો દેખાશે, પછી તમે સૂક્ષ્મમાં ફોટા વગર તમને દાદા ભગવાન ના દર્શન થવા જોઈએ. એટલે હા, સૂક્ષ્મ ને પછી સૂક્ષ્મતમ માં તમે જયારે દાદા ભગવાન ને નમસ્કાર કરશો તો ઈ યથાર્થ ફળ આપશે.
એટલે એ થોડી સમજણ આપો. કેમ આવ્યું જો? અરે દીપક આયા તો બહુ પહેલા આ તો મને ક્લિક થયું એટલે કઈ વાત. એટલે અમી બેન કેવું છે તો કે જ્યારે છે ને દાદા ભગવાન ને કોઈ પણ નવા મુમુક્ષ કે કોઈ પણ એ આવે ને ત્યારે એમને પેલી વિધિ કરાવે ને દર્શન કરાવે ને ત્યારે એમને ખાસ કહેતા કે દાદા ભગવાન ને નમસ્કાર કરો. અને આપણી માટે કેવું છે તો કે આપણે દાદા ભગવાન ને નમસ્કાર કરીએ એટલે શું વિધ્યાસન સહિત નમસ્કાર કરીએ છીએ. હવે આપણી માટે દાદા ભગવાન એવું કહેતા હતા કે અંબાલાલ મુળજીભાઈ પટેલ એ જ્ઞાની પુરુષ દાદા ભગવાન. હવે એ જગત માટે વાત છે, બરાબર આપવા માટેની વાત છે. આપણી માટે શું છે તો કે આ શરીર સાથે દાદા ભગવાન છે, એટલે કે એમનું મુખારવીન આપણે નમસ્કાર કરીએ ત્યારે એમનું મુખારવીન એટલે નિધિ ધ્યાસન રહે. અને નિધિ ધ્યાસન કેવું હોય તો કે પછી સૂક્ષ્મ ને એની વાત કરી ને પછી આગળ જ્ઞાન સાથેનું હોય તો કે અંદર જે દાદા ભગવાન પ્રગટ થયેલા છે એ આપણી અંદર કેવી રીતનું વર્ક કરે છે, કેવા સંદેશોમાં આપણને સમાધાન આપે છે, તે સમાધાન સ્વરૂપે અનુભવ સ્વરૂપે ખુલ્લા થતા છે. એટલે જયારે જયારે આપણે દાદા ભગવાન ને નમસ્કાર કરીએ ત્યારે અંદર એમની અહો અહો ભાવ ઉભો થાય કે કેવા દાદા ભગવાન મને ભેગા થયા, કેવા દાદા ભગવાન મને મળ્યા, કે મારે અનંત જન્મોના જન્મ મરણના ચક્કરમાંથી મને છોડાયા. એ આખું જે અંદર પરિણામ એમની માટે અહોભાવ ઉભો થતો જાય એવી રીતે સૂક્ષ્મ અને સૂક્ષ્મતા અને સૂક્ષ્મતમ સુધી જવાય. એટલે એ કરીને આપણી અંદર વર્ક કરતા અને એ અંદર આપણને જે શુદ્ધાત્મા ભગવાન પ્રગટ કરી આપ્યા છે એ અનુભવે કરીને એ આપણી માટે અંદર રહેલા દાદા ભગવાન આપણી માટે પ્રત્યક્ષ થતા છે અત્યારે છે. અને જેમ જેમ ભાવ ઉભો થતો જાય એમ એમ એ પ્રત્યક્ષ થતા જાય, બરાબર. કે આવી રીતે અંદર વર્ક કરે છે દાદા ભગવાન. એટલે કે પહેલા નિધિ ધ્યાસન એમનું મુખાકિન, પછીનું નિધિ ધ્યાસન શું તો કે જ્ઞાનચર્યા, એમની જે જ્ઞાનચર્યા છે એ નિધિ ધ્યાસન થશે, બરાબર. ધ્યાસન થશે તો અંદર રહેલા દાદા ભગવાન પ્રત્યક્ષ થતા જ છે. એટલે કે જ્યાં જ્યાં દાદા ભગવાન નું આજ્ઞા દ્રષ્ટિ આપણે અંદર અનુભવમાં વર્તાય ત્યારે દાદા ભગવાન માટે આપણને અહોભાવ ઉભો થાય. અને એ જે ભક્તિ જે છે એ જ્ઞાન સભર ની ભક્તિ આપણને વધારે ને વધારે દાદા ભગવાન અંદર પ્રત્યક્ષ કરાવતા જાય. બરાબર. એટલે આપણો ઉપયોગ અમારો એવો હોવો જોઈએ કે દાદા ભગવાન ને નમસ્કાર કરું છું એટલે દાદા નું નિધિ ધ્યાસન સાથે મારા અંદર બેઠેલા જે દાદા ભગવાન આજ્ઞા સ્વરૂપે જે કામ કરી રહ્યા છે એમને પણ હું નમસ્કાર કરું છું, એમ એ સમજણમાં આવતું જશે. બરાબર. દાદા ભગવાને છેલ્લામાં છેલ્લો પ્રયોગ નિધિ ધ્યાસન અને જ્ઞાની પુરુષ અને દાદા ભગવાન તરીકે જોઈએ તો આપણને 100% નો આપણને લાભ થાય, બરાબર. જે અંદર મુક્તે છે દાદા ભગવાન ને જે વર્તુ તો એ બેવ નો આપણને સીધે સીધો લાભ. દીપકાનંદજી આમનો અવાજ કટ થાય છે કે મને એવું લાગે છે? પ્રોબ્લેમ છે, એમને ફોન આયા કરે છે. એવું છે, ઓકે. હા, ખ્યાલ આવી ગયો સંતોષ આનંદજી મને.
કે આપણે આ સૂક્ષ્મતમ સુધી જવાનું આપણને આપણું આ પ્રોસેસ છે કે જ્યારે આપણે દાદા ભગવાનનું સૂક્ષ્મતમ સ્વરૂપ ઓળખી લેશું એટલે યથાર્થ આપણને આપણે ત્યાં આપણું ફળ પહોંચી જશે આપણું. બરાબર. તમે તમે વાંચ્યું હતું તે શું કીધું તું? સ્થૂળ સૂક્ષ્મ કેવી રીતે સ્થૂળ કોને કીધું? ફોટો ને તમે દાદા ભગવાન ને નમસ્કાર કરો છો પછી તમે સૂક્ષ્મ માં તમને ફોટા વગર દેખાવા જોઈએ દાદા ભગવાન. પછી સૂક્ષ્મતમ માં તમે દાદા ભગવાન તર પછી તર આવે. અચ્છા તર નું તો મને ખ્યાલ નથી પણ સૂક્ષ્મતમ એમ એમ સાંભળ્યું કે સૂક્ષ્મતમ યથાર્થ તમને ફળ આપશે. બરાબર. સંતોષાજી હમણાં જે ભૂલ ની વાત કરી ને કે આપણે મન વચન કાયા ની બધી આ ભૂલો નું જ આપણું આ પોટલું છે તો ક્ષણે ક્ષણે આપણને આ ભૂલ દેખાવી જોવે તો આ ભૂલ ખબર પડવી એ પણ ના ખબર પડે તો એ શું થાય ભૂલ નું? પછી ખબર પડવી પણ ઇમ્પોર્ટન્ટ છે ને કે આ ભૂલ ને ભૂલ સ્વરૂપે ક્યારે ખબર પડે? આમાં કેવું છે કે આપણે ભૂલ એટલે શું કે આપણે મન વચન કાયાથી કોઈને પણ અડચણ રૂપ થઈએ કે કોઈને જીવને પણ દુઃખ રૂપ થઈએ એને ભૂલ કે આપણે મન વચન કાયા નું સ્કેનિંગ કર્યું ખબર પડે. પહેલું શું આવે તો કે વર્તન સામાન્ય રીતે જોઈએ આખા દિવસમાં આપણે વર્તન પહોંચ્યું છે દુઃખ કે કેવી રીતે પહોંચે છે આપણે જોઈએ તો વર્તન થી બહુ ઓછું હોય કે આ કારણ થી બહુ ઓછું હોય બહુ ઓછું હોય. પછી બીજું સ્ટેપ આવે વાણી થી કરીએ તો શું શું રિપોર્ટ આવે? શું કીધું? કટ થઈ ગયું સંતોષ આનંદજી આપનો અવાજ. એક જ મિનિટ. એક આપણી વાણી વાગે છે બીજાને. હા હવે એ વાગે છે તો કે જ્યાંથી શરૂઆત થાય છે શબ્દ સ્વરૂપે સામે પેલા ને વાગે છે આશય સ્વરૂપે તો કે આખું જોઈએ આખા દિવસમાં તો કેટલું હોય તો કે સામે વારન બહાર નીકળી ને એ આપણને ખબર પડે. હા એ ખબર પડે. પણ અંદર જે ચાલી હા એ કેટલી ખબર પડે? હા ખ્યાલ આવ્યો. હા આવ્યો આવ્યો રાઈટ. એવી 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 રીતે મન છે બુદ્ધિ છે ચિત્ત છે અહંકાર છે એટલે કે આખો અંતસ્કરણ નો ભાગ છે. હવે એને સ્કેન કરીએ એનું ગ્રાફિંગ કરીએ તો શું શું આવે રિઝલ્ટ? હા બધું દેખાય જ કરે બધા માટે ભૂલો બધી. હા તો કે આવી 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 રીતે આપણને ખબર પડે કે આ કેવી રીતે જ્ઞાનીઓએ આને ભૂલોનું પૂતળું કીધું છે. ખ્યાલ આવ્યો? હા કચરો જ બધો કચરો દેખાયા કરે અંદર. બરાબર. એટલે કે એ આવી રીતે દાદા ભગવાને આપતો પુત્ર ને કહેતા હતા કે તમારે ગ્રાફ બનાવવાનો કે આજે અંતસ્કરણમાં મનની અંદર કયા કયા વિચારો આવ્યા કેટલા વિચાર ગ્રાફ બનાવો એટલે આપણને ખબર પડે કે કઈ ગાંઠ મોટી છે અને આપણી અંદર કઈ ભૂલો વધા કઈ ભૂલો ઉભી કરવાનું અંદર ગાંઠો પડેલી છે જે નવી ભૂલો કે બીજી ભૂલો ઉભી કરવા માટેની કઈ ગાંઠો પડી છે ખબર પડે. બરાબર. એટલે કે એનો ગ્રાફ બનાવીએ ત્યારે ખબર પડે કે મારી અંદર કઈ માનની ગાંઠ પડી છે લોભની ગાંઠ પડી છે વિષયની ગાંઠ પડી છે લક્ષ્મીની ગાંઠ પડી છે કે બીજાને નડતર રૂપ થવાની ગાંઠો પડી છે અલ્લડ રહેવાની ગાંઠ પડી છે ધાર્યું કરાવવાની ગાંઠો પડી છે તો કે આ બધી આપણને એની અંદર ખ્યાલ આવે કે મારી અંદર કઈ ગાંઠ મોટી છે પછી એની ઉપર તમે પ્રતિક્રમણ સામયિક નો મારો કરીને એને ધોઈ શકાય. ધોઈ શકાય. હા બરાબર. એટલે આપણે એટલે દાદા ભગવાન એક્ઝામ્પલ પણ આલતા હતા ને આપણે સંધ્યાકાળે ગાડી લઈને જતા હોય તો સંધ્યાકાળના પ્રકાશની અંદર કેટલા જીવ દેખાય? હા
જેવું લાઈટ નું ફોકસ ચાલુ કરીએ, હેડલાઇટ ચાલુ કરીએ ગાડીની, તો કેટલા જીવડા દેખાય, તો કે એના જેવું છે. તો કે અંદર અંદર ઉપયોગ જાગૃતિ ના ઉપયોગ ની હેડલાઇટ ચાલુ થાય એટલે અંદર ખબર પડે કે કેટલું પડેલું છે, કેટલું પડેલું છે. ત્યાં સુધી શું છે કે ઉપર છલ્લું દેખાયા રાખે, કોકને ઘર ની અંદર લાફો મારી દીધો તો એ ખબર પડે કે આ લાફો મારી દીધો તો એને દુઃખ પહોંચ્યું હશે, કઈક એવું બોલી ગયા તો ખબર પડે કે દુઃખ પહોંચ્યું હશે. અંદર એવું કઈક બહુ મોટો મોટો ખરાબ વિચાર આવ્યો હોય તો ખબર પડે કે ભાઈ આ ખોટો વિચાર કેમ, પણ બાકીના કેટલાય કલાકો જતા રહે ખબર ના પડે, ખબર ના પડે. બરાબર ખ્યાલ આવ્યો? ઉપયોગ રાખવાનો છે. એટલે દાદા ભગવાને કીધું ને કે આ જગત જીતવાની જરૂર નથી, આ મન વચન કાયા રૂપી જગત જીતી ગયું, આ ફાઇલ નંબર એક ના બધા ક્લેમ પૂરા થઈ ગયા, આપણે પ્રોસેસમાં છીએ પણ ફાઇલ નંબર એક ને સાઈડ ઉપર રહે છે, બીજી બધી ફાઇલો ઉપર ધ્યાન જાય છે. બરાબર છે. હવે જેટલું જેટલું ફાઇલ નંબર એક નું સમાધાન થતું જશે ને, એટલે એની એની આખી આપણને ફાઇલ નંબર એક ની પ્રકૃતિ કેવી છે, એની ડિઝાઇન શું છે, એ બધી આપણને જ્ઞાનમાં દેખાશે. અને બધું જેટલું જેટલું ક્લિયર થતું જશે ને, એટલી એટલી મુક્તતા વધતી જશે. અને કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે એની માટેની જે ખેંચ હશે કે ચોટ હશે ને, એ મોળી પડતી જશે. હવે એ જેટલી મોળી પડતી ગઈ એટલું ઓટોમેટિક બહારની જે પણ વસ્તુ કે બહારના જે પણ સંજોગ કે બહારની ફાઇલો જોડે પણ મોડું પડતું જશે. સરસ, બરાબર. એટલે દાદા ભગવાન કહેતા હતા કે ફાઇલ નંબર એક ઉપર જેટલી પ્રીતિ હશે એટલી બહાર આખા જગત માટે પ્રીતિ રહેશે, અને ફાઇલ નંબર એક માટે જેટલી પ્રીતિ ઓછી થઈ એટલી બહારના જગત માટે પ્રીતિ ઓછી થઈ જશે. બરાબર. એટલે 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 પોતાપણાની વાત કરીને દાદા ભગવાન કે જેટલું જેટલું પોતાપણું ગયું એટલું એટલું અંદર ભગવાન ખુલ્લા થઈ જશે, અને બહારનું જગત પણ નડતરરૂપ નહીં બને. કારણ કે નડતર ખરેખર એ છે નહીં, પણ અંદર એવી આડાઈઓ પડી છે એના આધારે નડતરરૂપ લાગે. બરાબર. અંદર થી આડાઈ ગઈ એટલે બહાર બધું નોર્મલ જ છે. નોર્મલ જ છે. અને બહારના જે સંજોગો છે આપણને નોર્મલ કરાવવા જ આવે છે. હા, કે ભાઈ તમે વિશેષ થયેલા હતા, હવે નોર્મલ થાઓ. નોર્મલ થાઓ. બરાબર. બહુ સરસ. એટલે અંદર જે આપણું પહેલા પ્રેમ સ્વરૂપ પોતાનું અંદર પોતે પ્રેમ સ્વરૂપ થશું ત્યારે બહાર જ આપણે પ્રેમ સ્વરૂપ બધા દેખાશે. પછી અંદર પ્રેમ સ્વરૂપ ખુલ્લું થયું ને એટલે બહાર ઓટોમેટિક દાદા ભગવાન પોતાના લાગતા. આપણને ઘરની ચાર વ્યક્તિ છે એની અંદર ઉપર નીચે રોજ થયા રાખે, ઘડીકમાં વાલા લાગે ને ઘડીકમાં ના લાગે, ઘડીકમાં રીસાય ને ઘડીકમાં વરસે. બરાબર છે. હવે આપણે એના ઉપરથી આપણે થર્મોમીટરથી માપી લેવાનું કે આપણે કેટલો પ્રોગ્રેસમાં હજુ બાકી છે. બરાબર છે. હવે ઘરના વ્યક્તિ આપણને પોતાના નથી લાગતા કે એને આપણે પ્રેમ નથી આપી શકતા, તો પછી જગતની તો ક્યાં વાત રહે, ક્યાં વાત રહે. અને દાદા ભગવાન એવા થઈ ગયા કે પોતે પ્રેમ સ્વરૂપ હતા એટલે બધાને પોતાના લાગતા. એમને વગાડવા જવું નતું પડતું કોઈને. અને એમને જોઈને આનંદ ઉભો થતો હતો. દાદા ભગવાન ને જોઈને આનંદ ઉભો થાય. આપણે ઘરમાં ગુસ્સે કેટલા આનંદ ઉભો થાય, કોઈને નહીં. બરાબર છે. આપણું થર્મોમીટર. બરાબર છે. એના ઉપરથી ખબર પડે કે આપણે ફાઇલ નંબર એક ઉપર કેટલું ફોકસ કરવાનું છે ને કેટલા એને કરેક્ટ અંદરથી કરેક્ટ કરવાના છે, એટલે કે ભૂલ વગરના બનાવવાના છે.
ભૂલ વગર ના બનાવવાના છે. કરેક્ટ, સરસ. બસ આમ જ લાગી જવું છે હવે. આ બધાના આશ્રયમાં છે ને એટલે અમે અમારું કામ કાઢી જ લેશું. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી, મને દાદા ભગવાન ની કૃપા અને રાજીપો એમાં શું તફાવત છે જરા સમજાવો ને. જો મને જે સમજાય છે એટલું તમને વાત કરું. આપણે કૃપાને ઘણી ઘણી રીતે સમજીએ છીએ. બરાબર. કે કઈ પણ આપણી અડચણ આવી હોય, ક્યાંય આપણે અટકેલા આવીએ અને ત્યાંથી આગળ વધીએ, કહીએ કે દાદા ભગવાનની કૃપા. બરાબર, એ તો છે જ. પણ મને વિશેષ એ કે જ્યાં જ્યાં મને ફાઇલ નંબર 1 ની ભૂલ દેખાય ને ફાઇલ નંબર 1 મુક્ત થાય તો મને એવું લાગે કે દાદા ભગવાન કૃપા વર્ત. બરાબર, એ તો એવું તો અનુભવ થાય છે કે હા. અને રાજીપો એટલે શું? તો કે આપણને વ્યવહારની અંદર જ્યાં પણ અંતરાય આવેલા હોય એ અંતરાય દૂર થાય. કૃપા એ પુરુષાર્થના ભાગ, અંદર પુરુષાર્થના ભાગમાં કૃપા લાગુ પડે. અને રાજીપો આ વ્યવહાર પણ અટકેલા હોઈએ ત્યાંથી આગળ વધવામાં રાજીપો કામ લાગે. આવું મને સમજાય છે. સેવા કરો છો ને એ એમ પટેલ ની, તો કઈ કે એમાં એ એમ પટેલ રાજી થાય, જ્ઞાની પુરુષ રાજી થાય, પણ દાદા ભગવાન ના થાય. દાદા ભગવાન રાજી ક્યારે થાય? તમે આજ્ઞા પાડો તો દાદા ભગવાન રાજી થાય. હવે આમાં જવાબ આવી ગયો. અરે બંધ કેમ કરી નાખી તમારી? દાદા ભગવાન ની કૃપા આપણને આપણને અનુભવ થાય જ છે, તો એ આ ભવ પૂરતી જ કે આપણે મોક્ષે જતા સુધી રહેશે? છેક લગી રહેવાની, કારણ કે અંદર જે જાગૃત થયું છે ને પ્રજ્ઞા શક્તિ, એ છેક મોક્ષે જતા સુધી સાથે રહેવાની છે. એટલે એ તો કહે છે કે મારા તરફથી તો હું છેક લગી છું, તમે આગા પાછા નહીં થઈ જતા એમ કે. આપણે આગા પાછા થઈએ છીએ, આપણે કેટલી આજ્ઞામાં રહીએ છીએ, આપણે આગા પાછા થઈએ છીએ ને એનું. એટલે મૂળ વસ્તુ શું છે કે આપણે વ્યવહારમાં, આપણે વ્યવહારમાં કહીએ છીએ ને કે રાજી રહેજો કરીને કહીએ છીએ ને. હા બરાબર. હા, એટલે એક અપેક્ષા એ કેવું હોય તો રાજીપો એ વ્યવહાર પક્ષે જાય અને એ જરૂરી છે. એટલે દાદાએ એમે કીધેલું છે કે હા અમારી સેવા કરો, તમારા માટે તમે જમવાનું બનાવો, તમે આ બધું મારા અમારા માટે બધું લઈ આવો, કરો જે જે બધું તમે એમ પટેલ ને લાગુ પડે એ બધું કરો, આરતી કરો દીવો લઈને. તો એનાથી આપણે જે વ્યવહારમાં બધી ખોટ ખાઈને આવેલા છે ને, ભૂલો કરીને આવેલા છે ને, તે બધી એ ભૂલો ચોખ્ખી થાય, એના ભાર હલકા થાય, એના ધક્કા હલકા થાય. ખ્યાલ આવ્યો? રાજીપો એટલે રાજીપો એટલો જરૂરી છે, કારણ કે વ્યવહાર નહીં તો ચોખ્ખો કેમ નો કરવાનો. એટલે કૃપા, કૃપાથી મોક્ષ નું કારણ છે.
એટલે એ રૂપા રિયલ પક્ષે જાય. હવે આપણે કહીએ એટલે એ દ્રષ્ટિના પક્ષે જાય, બરાબર. હવે અહીંયા દાદા ભગવાનની કૃપા, એમની કૃપાથી જે આપણી દ્રષ્ટિ ખુલી, એ છેલ્લી દ્રષ્ટિ ત્યાં સિમંદર સ્વામી ભગવાનના દર્શન કરવાથી જશે. એટલે ત્યાં એમની જે દ્રષ્ટિ પડશે આપણા પર, એ સ્વાભાવિક જ પડશે. એ ખ્યાલ આવ્યો? એટલે આપણે કહીએ છીએ સેવા ફળથી રાજીવો અને દ્રષ્ટિ ફળથી મોક્ષ, કૃપા. એટલે કૃપા પ્રાપ્ત કરવી બહુ જરૂરી છે મોક્ષ માટે. ખ્યાલ આવી ગયો? સમજાયું. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. રેન્દ્રભાઈ, જવાબ આવી ગયો તમારા ઓલામાં. તમે બધા જવાબ આવી રીતે કેમ પકડી લો છો વચ્ચે વચ્ચે થી? આપડે હવે અનાયાસે વાત નીકળી કૃપાની અને જ્ઞાનીની, એમાં પુરુષાર્થ સમજવો કે કૃપા સમજવી? મહેનત તમે કરો છો ને લાભ અમને મળી જાય, બોલો. હવે આ બધું આને કૃપા સમજો ની? સંતોષાનંદજી વંચાય છે? હા, વંચાય છે. બોલો. છેવટે કેવળ જ્ઞાની ની કૃપા એ થશે કેવળ જ્ઞાન. હવે બોલો, મેળવવા શું કરવું જોઈએ દાદાશ્રી? જ્ઞાની પુરુષ મોક્ષ દાતા કહેવાય, જ્ઞાની પુરુષ પાસે જઈ બેસવું, એમની કૃપા પ્રાપ્ત કરવી, બસ બીજું કશું કરવાનું નથી. જ્ઞાનીની કૃપા જ બધું થાય, જ્ઞાનીની કૃપાથી જ બધું થાય, કૃપાથી કેવળ જ્ઞાન થાય. પ્રશ્ન કરતા, કેવળ જ્ઞાન આપે તો મળે કે પોતે પુરુષાર્થ કરે તો મળે? દાદાશ્રી, કેવળ જ્ઞાન તો પુરુષાર્થનું ફળ નથી, કેવળ જ્ઞાન તો કેવળ જ્ઞાનીની કૃપા પ્રસાદી છે, ઇનામ છે, બીજું કશું જ નહીં, પ્રસાદી જ. પુરુષાર્થથી કશું ના થાય. સંતોષ આનંદજી, હવે જ્યાં આપણે એવા ભ્રમમાં રહીએ છીએ કે હવે આ જ્ઞાન મળ્યા પછી મારે પુરુષાર્થ માંડવાનો છે, પુરુષાર્થ માંડવાનો છે, દાદા કહે છે કે તારા પુરુષાર્થ થી કશું નથી થઈ રહ્યું, મારા કૃપાના કારણે તું કેવળ જ્ઞાન ને પામી શકે રહ્યો છે, તો હવે આમાં આપણે શું સમજવાનું કે છેક સુધી લઘુત્તમ પદમાં જ રહેવાનું છે? છેક સુધી લઘુત્તમ પદમાં. અને બીજું શું તો કે દાદા દાદા ભગવાને શું કીધું, મારી કૃપા ક્યારે વર્ક કરે? તો કે તમારું નક્કી પણ હોય અંદર. એટલે દાદા કે મારે નક્કી રાખવાનો, ભાવ રાખવાનો છે કે મારે આજ્ઞામાં રહેવું છે. બરાબર. એ તમારું નક્કી પણ હશે એટલે કૃપા કામ કરશે. રાઈટ. એટલે આમાં પુરુષાર્થ નો ક્યાંય રોલ આવતો જ નથી. એટલે પુરુષાર્થ નો ભાગ શું છે તો કે આ જે આખી વાત મૂકી છે ને, તો કે હવે આપણી જોડે રહ્યું શું, કયો ભાગ રહ્યો? તો કે ખાલી આજ્ઞા દ્રષ્ટિ સમજવાનો ભાગ રહ્યો. અને આજ્ઞા દ્રષ્ટિમાં રહેવું છે એ નક્કી કરવાનો ભાગ રહ્યો. બરાબર. એટલે માત્ર એટલો જ ભાગ આપણો પુરુષાર્થનો છે. એટલે સંભાવે નિકાલની આજ્ઞા માત્ર પુરુષાર્થમાં જાય. હા, બાકી પુરુષાર્થ ક્યાંય આવતો નથી. પણ
એ સંભાવે નિકાલની આજ્ઞા પુરુષાર્થની વાત બરોબર, પણ જે આપણને અત્યારે જે આ કૃપાના રિલેશનમાં આપણે વાત કરીએ છીએ ને બરાબર, તો કે આપણી જોડે નક્કીપણું એટલો પુરુષાર્થનો ભાગ છે કે મારે આમ જ જીવનના દરેક સમય આ રીતે જ મારે નક્કીપણું તો નિશ્ચયમાં જ હશે ને નિશ્ચય, એ નક્કીપણું નિશ્ચયની વાત બરાબર, એ નિશ્ચયની જ વાત છે કે હું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, હવે શુદ્ધાત્મા પદને પ્રત્યક્ષ કરવા માટે શું જરૂર પડશે, એટલે કે કેવળ જ્ઞાન ખુલ્લું થવા માટે શું જરૂર પડશે, તો આજ્ઞા છે પાંચ આજ્ઞા, હવે આજ્ઞા છે એ દાદા ભગવાને શું કીધું કે કેવી રીતે રાખવાની છે આજ્ઞા, આજ્ઞા એ જ આપણો ધર્મ છે અને આજ્ઞા એ જ આપણું તપ છે, જ્ઞાનીની કૃપા કામ કરે કે તમારે હવે આવી રીતે જીવવું છે ને, એટલે જ્ઞાનીની કૃપા કામ કરે બરાબર, તો હવે એટલી અને જેટલી જેટલી કૃપા વર્ક કરશે જેટલું એટલે દાદા ભગવાન ઘણી જગ્યાએ કીધેલું છે કે તમા શીલ દર્શક માં લખેલું છે કે તમારું નિશ્ચય અને અમારું વચન બળ બરાબર તમારું કામ નીકળી જશે, પણ સાહેબ એ તો જાજા ભાગે બ્રહ્મચર્ય સાચવવા માટે લખેલું છે ને, એટલે આપણે 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 દાદા ભગવાને એ જગ્યાએ વાત કરી કે તમે સ્લીપ ન થાવ એના માટે આ નક્કીપણું રાખજો, શીલ દર્શક ની જે વાત છે એ આના અનુસંધાનમાં છે, આના અનુસંધાનમાં છે, અને બીજું એનો પરપેક્ષ આપણે જોઈએ તો કે આપણો નિશ્ચય આજ્ઞા દ્રષ્ટિનો હોય તો એ દાદા ભગવાનની કૃપા કામ કરવાની છે, રાઈટ, અહીંયા આગળ દાદા ભગવાને એવું નથી કીધું કે વ્યવસ્થિત ની આગળ દિવાલ થઈને ઉભા રહેશે બરાબર, પણ વ્યવસ્થિત તમને એક્ઝેક્ટ સમજાતું જશે, રાઈટ, અને જેટલું જેટલું વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજાતું જશે એટલું એટલું કેવળ જ્ઞાન ખુલ્લું થતું જશે બરાબર, પણ હવે જ્યાં આ દાદા ભગવાન કે છે ને અલ્ટિમેટ વસ્તુ કે તારા પુરુષાર્થથી કશું જ પ્રાપ્તિ નથી થઈ રહી, અમારી કૃપા તને કામ કરી રહી છે, ત્યાં આપણે એવા ઓલામાં રહીએ છીએ કે આ કેવળ મારા પુરુષાર્થથી થશે, આ કેટલી મોટી વાત દાદા ભગવાને અંદર ઉડાડી છે, એટલે આ આપણી અંદર નો લઘુત્તમ ભાવ જે લઘુત્તમ પદ ખુલ્લું કરવાની આખી વાત કરી કે ક્યાંય ગાફેલ ના રહેશો કે મારા લીધે આ ખુલ્લું થઈ રહ્યું છે, મારા પુરુષાર્થના લીધે આ ખુલ્લું થઈ રહ્યું છે, આ કૃપાથી ખુલ્લું થઈ રહ્યું છે, કારણ કે દ્રષ્ટિ પણ આપણને કૃપાથી મળેલી છે બરાબર, અને છેલ્લું દર્શન પણ અરિહંતનું થશે ત્યારે પડળ ખુલ્લું થવાનું છે, રાઈટ, એ પણ કૃપાનું જ ફળ છે, હા, એટલે કે અંદરની જે માન્યતાની અંદર હોય કે મારા પુરુષાર્થે કે મારા પરાક્રમે કરીને આ બધું ખુલ્લું થઈ રહ્યું છે, તો કે ગુરુત્તમ ભાવ ઉભો ના થાય એની માટે આખી આ વાત મૂકેલી છે કે લઘુત્તમ માં આવી જજો, રાઈટ, કોઈ જગ્યાએ ગુરુત્તમ પણ ખુલ્લું ના થાય એટલા માટેની વાત છે આ દાદા ભગવાન, બરાબર, એટલે જે વિનય પરમ વિનય નો લાસ્ટ વસ્તુ દાદા ભગવાન સૂચવે છે કે પરમ વિનય, હા બરાબર ને, પરમ વિનય, કારણ આમાં જે છૂટા પાડ્યા પછી જ્ઞાની પ્રત્યેનો જે પરમ વિનય એ પરમ વિનય શું કરવાનો છે આપણે, પરમ વિનય શું કરવાનો છે, ઉભો કરવો પડશે, ઉભો કરવાનો, કઈ તમે કોઈ ભૂલ થતી હોય તો સુધારો, એટલે પરમ વિનય એટલે શું, તો કે સમજવાની છે દાદા ભગવાને, એક મિનિટ સંતોષ આનંદજી, દીપક આનંદજી, હાજી બોલો, તમે ખુલ્લું કરો, જો આજ્ઞા જે મળી છે ને બરાબર, એ નિશ્ચયાત્મક વ્યવહાર છે, રાઈટ, નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો બરાબર, હવે આ વ્યવહારના ધક્કા છે ને આપણને આપણી ફાઇલોના ધક્કા ખવડાવે છે, ઓકે, હવે જ્યાં સુધી ફાઇલોનો ઉકેલ નહીં આવે ને તો ત્યાં સુધી તમે એ લોકોના ધક્કા ખાયા કરવાના છે બરાબર,
તમને જ્ઞાની એવા ભેગાય નહીં થશે, અને ભેગા હશે તો તમે તમારું કામે કાઢી નહીં શકો, કારણ કે ફાઇલો તમને ધકેલીને ખેંચી લઈ જશે. બરાબર છે. એટલે જે આજ્ઞા આપી છે ને એનાથી આપણો વ્યવહાર ચોખ્ખો થાય, અને એ આજ્ઞામાં જે દાદાએ દવા મૂકી છે ને એ આપણને નિશ્ચય સ્વરૂપ રાખે છે. નિશ્ચય તો મળી જ ગયેલો છે, પ્રતિ સ્વરૂપમાંથી એ લક્ષ અને લક્ષથી અનુભવ તરફ જશે, જેમ જેમ વ્યવહાર ચોખ્ખો થશે. હવે આજ્ઞામાં વિનય થી લઈને પરમ વિનય સમાયેલો છે. બરાબર. હવે આજ્ઞા એટલે જેમ જેમ બધા જોડેના વ્યવહાર ચોખ્ખા થશે તેમ તેમ બધા જોડે તમારું નિશ્ચયથી તો એક છે જ, તમે છો જ, પણ વ્યવહારથી એક જ છો, એક જ સ્વભાવી છો, કોઈ ભેદ નથી તેવું થઈ જશે. અને એનું રિફ્લેક્શન શું, કોઈના મનથી તમારું મન જુદું નહીં પડે. બરાબર. આ એની ફાઇનાલિટી છે. રાઈટ. કોઈના મનથી એટલે જેટલી પ્યોરિટી વ્યવહારમાં આવશે એટલી અભેદતા વ્યવહારની, એટલે પ્યોરિટી એટલે તમારો પણ, તમે તમારાથી બધાથી જુદા પડેલા છે ને, હું કઈક છું કરીને સ્પેશિયલ. રાઈટ. હરેન્દ્ર પૈસા. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે શું થાય, દાદા કીધું જે આજ્ઞા આપી છે ને તે આપણો નિશ્ચયાત્મક વ્યવહાર, એટલે એ વ્યવહાર એવો ચોખ્ખો થતો જાય છે, અને એ ચોખ્ખો થયેલો વ્યવહાર તમને જ્ઞાની પાસે જ લઈ જાય. એટલે આપણે કીધું કે આ આજ્ઞા મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જશે. બરાબર. એટલે પુરુષાર્થ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે આપણા વ્યવહાર ચોખ્ખો કરવામાં, અને એ ચોખ્ખો થયેલો વ્યવહાર આપણને જ્ઞાની સન્મુખ કરે છે, કેવળ જ્ઞાની સન્મુખ કરે છે કે જ્યાં કૃપા પ્રાપ્ત થશે એમની દ્રષ્ટિ પડશે અને કામ થઈ જશે. ઓકે, સમજાયું. એટલે આ આખો બહારનો કેવળ જ્ઞાનનો જે છે એ કૃપાનો છે, અને વ્યવહાર આખો મારે પુરુષાર્થથી ઉકેલ લાવવો. એ વ્યવહાર તમને ત્યાં જવા દેતું નથી. દ્રષ્ટિ ફળ તમારી ભાવના છે, પણ તમે મહાવિદ્ય ક્ષેત્ર જશો ક્યારે? જશો ક્યારે? આ વ્યવહાર ચોખ્ખો થશે એટલે તમારે સ્વાભાવિક જવાનું થશે. એમાં એ પ્રમાણ આપ્યું છે કે ખાલી 70% જ આજ્ઞા પાડવાની છે. બરાબર. 30% તો છૂટ આપી છે આપણને. રાઈટ. બરાબર. બરાબર સાહેબ, બહુ સરસ. જય સચિદાનંદ. અને એ ત્યાં એ પરમ વિનય છેલ્લી દ્રષ્ટિમાં છે ને, ત્યાં ફાઈનલ પરમ વિનય ખુલ્લો થશે. પરમ વિનય ખુલ્લો થશે. બરાબર. ફાઈન. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દેશુ લાભ, દેશુનો લાભ આપજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રેખા બેન, બસ આમ તો બહુ સરસ ખબર પડી ગઈ. મેઈન તો આજે 5 આજ્ઞાનું જ પેલું સમજવું હતું, અને એમાં ખાલી એવું ભૂલ પડ્યું. પણ હવે આપણે આની પહેલા જે કીધું હતું ને અમી બેન પછી, કે જે આપણે શું કર્યું હું ભૂલી ગઈ, આપણે કોઈનું આપણે જે પ્રતિક્રમણ કરીએ, માફી માંગી લઈએ, પણ પછી માફી મંગાવ્યા પછી એને માફી મંગાઈ ગઈ કે નથી મંગાઈ ગઈ, એટલે પતી ગયું એ કેવી રીતે આપણને ખબર પડે ખરું? કારણ કે આમ તો તમે ઘણી બધી વાર એકની એક વસ્તુની માફી માંગો કે એક વાર માંગ્યા પછી થઈ ગયું કરીને. એમ કેવું છે રેખાબેન, કે આપણને ખબર પડે માફી મંગાઈ કે નહીં, તો કે દાદા ભગવાન શું કે જે ભૂલ કરેલી ભૂલ જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી માફી માંગવાની, અને જે યાદ આવવાની બંધ થઈ જાય એટલે સમજવાનું કે હિસાબ પૂરો થઈ ગયો, માફી ચૂક, એટલે એની જોડેની જે ભૂલનો હિસાબ હતો એ ચૂકતે થઈ ગયો. યાદ કરવાનું નથી, પણ યાદ આવે છે સહેજા સહેજ એટલે ત્યાં સુધી ઊભું જ રહેવાનું. ઓકે. અચ્છા. હા, તો જે જૂનું હોય એ તો બધું આપણે આપણને પાછું હમણાં હવે યાદ ના આવતું, એ તો પછી તમે સ્પેશિયલી બેસો તો યાદ આવે, તો એટલે એ બધી જતી રહી કહેવાય માફી મંગાઈ ગઈ હોય તો.
માફી મંગાઈ ગઈ હોય અને યાદ ના આવતું હોય તો જતી રહી કહેવાય, પણ છતાં શું કહેતા હતા કે આપણે સામાયિક કરવા બેસીએ કે પ્રતિક્રમણ કરવા બેસીએ એટલે આપણે આપણે અંતકરણને એને મુક્ત મૂકેલું છે, કાં તો પછી કોઈ વિષય ઉપર એને એકત્રિત કરેલું છે કે ભાઈ આપણે કોઈને કોઈનો અહમ ન દુભાય એની ઉપર આપણે અંદર સામાયિક મૂકેલી હોય. તો કે જીવન દરમિયાન આપણી વાણી વર્તનથી કે મનથી કોનો અહમ દુભાયો છે તો કે એટલું ફોકસ કરીએ ને એટલે આપણને જ્યાં જ્યાં ભૂલ થયેલી હશે ને જીવન દરમિયાન એ ધીરે 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 દેખાવાની ચાલુ થશે. આપણને દાદા ભગવાને ખુલ્લી આંખનું સામાયિક જ આપેલું છે, પણ છતાં દાદા ભગવાન કહેતા હતા કે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ પહેલા ભૂલો થઈ હશે કે નહીં થઈ હોય? હા, બહુ થઈ હશે. એ પછી આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આજ્ઞા ચૂક્યાની ભૂલો થઈ હશે કે નહીં થઈ હોય? હા, એ તો રોજ થતી જ, હજી પણ થતી જ હોય ને. એ તો કે એટલા માટે વાત કરી કે આપણે માટે પોતાની માટે એવો સમય કાઢવાનો કલાક અડધો કલાક કે એની અંદર દિવસ દરમિયાન જે કઈ પણ આજ્ઞા ચૂક્યાની જે કઈ પણ ભૂલો થયેલી છે તો કે એની માફી માંગી લેવાય, અને એવો સમય મૂકવો કે પૂર્વે આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પહેલા પણ જે કઈ ભૂલો જાણતા અજાણતા થયેલી છે તો કે અંદર એવું ફોકસ ખુલ્લું થાય, એવો પ્રકાશ ખુલ્લો થતો જશે. તો કે પહેલા સામાયિક પ્રતિક્રમણની વાત કરવો પડશે, તો કે પહેલા પ્રતિક્રમણ મૂકવું પડશે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને ધોવું પડશે, પછી એવું એવું આવશે તો કે એને જોવાથી ધોવાઈ જશે. અચ્છા, ઓ વેરી ગુડ. મારા કેસમાં કેવું થાય છે સંતોષજી, રેખાના કેસમાં કે અમુક માણસ અમુક વ્યક્તિઓ જોડે હું રોજ જ પેલું કરું છું, પણ અમુક વ્યક્તિઓને વળવાનું રોજ જ થયા જ કરે છે એટલે બંધ થતું જ નથી. એટલે હવે મને એમ થાય છે કે અમારા પરુષણ પણ આવે છે ને હવે, તો કે પછી હવે સપોઝ અમારે એક માણસને ગઈકાલે બોલાઈ ગયું મારાથી ઘણું, પણ પછી મને એમ લાગ્યું કે આ મારી જ ભૂલ હતી, એની નહોતી. હવે મેં મારી રીતે માફી માંગી, પણ મારો અહંકાર એટલે એની સામે જઈને તો તમે માફી માંગો જ નહીં ને. અંદરથી ઘણી બધી માફી માંગી, પણ હજી પેલું અંદરનું ખટકે છે, એ પણ મારી જોડે હજી સુધી બોલતા જ નથી. એટલે એટલું જોઈ લેવાનું. દાદા ભગવાન કહેતા હતા કે આ કાળમાં પ્રત્યક્ષ માફી માંગવા ના જશો, કારણ કે આ પચાવી શકે એવા નથી કોઈ વ્યક્તિ. આપણે નથી પચાવી શકતા તો સામે વાળા પચાવી શકે? એટલે કે અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન જોડે માફી માંગી લેજો, અને જ્યાં સુધી આપણને અંદર રહે કે આ હજુ ક્લિયર નથી થયું તો ત્યાં સુધી માફી માંગવી પડે. સામે રેખાબેન માંગવાની ને, રેખાબેન શુદ્ધાત્મા ને નહીં માંગવાની ને, રેખા માફી માંગે ને સામે વાળા શુદ્ધાત્મા ની. કોને ભૂલ કરી? રેખાએ. અને કોની જોડે ભૂલ કરી? એટલે કે સામે વાળા જે પણ વ્યક્તિ સામે ભૂલ થઈ હોય ને એની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન જોડે માફી માંગવાની છે, કારણ કે માફી એ ચાલશે. એટલે અંદર ખટક્યા કરે ત્યાં સુધી સમજવાનું કે એને માફ નથી કર્યું, એવું એને માફ કર્યું કે નથી કર્યું આપણે જોવા નથી જવાનું. આપણને ખટકે છે એટલે આપણે માફી માંગવાની. ઓકે. આપણને અંદર ખટકતું બંધ થઈ જાય ત્યારે સમજવાનું કે આપણો એની જોડે નો હિસાબ આ સંજોગ પૂરતો પૂરો થયો. એ જે એ સંજોગ હતો એટલા પૂરતો પૂરો થયો, બાકી એ ઉભા છે ને આપણે ઉભા જ છીએ હજી. આટલું બધું સરસ સત્સંગ કરું છું, બધું બહુ સરસ થાય છે, પણ આમ ખબર નહીં જયારે છટકવાનું હોય છે ત્યારે એક સેકન્ડમાં છટકી જ જાય છે બધા કોઈની બી ઉપર. એમ એ છટકી જાય છે, તમને ખબર પડે છે ને કે આ છટકી પડી જાય છે, તરત ખબર પડી જાય છે. પણ પછી એનો એનો ખેદ થાય છે ને કે આ હા ભગવાન ખાલી શું કહે છે, અમે એટલું જ જોઈએ છે કે તમારો વ્યવહાર શું થયો એ અમે નથી જોતા.
પણ એને સપોર્ટ નથી આપ્યો ને એ વ્યવહારને, એટલું જ અમે જોઈએ છે. તમારે પાછા ફરવું છે ને, એનો ખટકો છે ને, એટલું અમે જોઈએ છે. કારણ કે વ્યવહાર, આજનો જે વ્યવહાર છે એ આગલો લઈને આવેલા છે, એટલે એ એનો સમય પાકશે એટલે ફૂટશે, બધું જ નીકળશે. પણ એ નીકળે છે કોની હાજરીમાં? તો કે અત્યારે આપણી અંદર શુદ્ધાત્મા ભગવાન પ્રગટ થયા અને પ્રજ્ઞા શક્તિને ખુલ્લી કરી છે, એની હાજરીમાં એ નીકળે છે. એટલે હવે એ ઉકલે છે, હવે એ દરેકે દરેક સંજોગ ઉકલી રહ્યા છે, નવું કોઈ નથી પડતો. અચ્છા, હા, ઉકલી રહ્યો છે. એટલે આપણી માટે અત્યારે બેસ્ટ વિન સિચ્યુએશન છે. હાજરીમાં ઉકેલાતો હતો વ્યવહાર, એટલે પાછું નવું એવું બાંધતા હતા. હવે જ્ઞાનની હાજરીમાં, પ્રજ્ઞા શક્તિની હાજરીમાં ઉકલી રહ્યો છે અને આપણને એ ખટકે છે, એટલે ઉકેલાઈ રહ્યો છે, પૂરો થઈ રહ્યો છે. ઓ અચ્છા, એટલે ત્યાં નવું કશું ઊભું નથી થતું હવે. અને જે જે ત્યાં આગળ જે પણ ચાર્જ થઈ રહ્યું છે, તો કયું થઈ રહ્યું છે? તો કે સિમંદર સ્વામી પાસે જવાનો માર્ગ ખુલ્લો થઈ રહ્યો છે. ઓ વેરી ગુડ, સરસ. તો હવે સમજો, આ પ્રદૂષણ આવે છે તો હવે પ્રદૂષણમાં આપણે તો જે માફી માંગીએ છીએ જેમાં કઈ નવું તો નહીં, એટલે આપણે બધા જૂનાઓનું માફી માંગી દઈએ તો એ પણ ક્ષમાપના થતી જ હશે ને? પ્રદૂષણ આપ્યું છે એટલે તો એ આ તો પ્રદૂષણ તો શું કે ગોઠવણી એટલા માટે કે આખા વર્ષની અંદર આપણે જે કઈ પણ ભૂલો કરેલી હોય એ રોજ બેસીને ધોઈ નથી શકતા, એટલે આ ગોઠવણી થઈ છે. અને આપણને તો રોજે રોજની આપણને આ સૂટ એન્ડ સાઈટ આપી દીધું દાદા ભગવાને, આપણને સમજણ આપી દીધી સૂટ એન્ડ સાઈટ ની, કે ભૂલ થાય એટલે માફી માંગો એટલે સૂટ એન્ડ સાઈટ પૂરું થઈ ગયું. પણ આ આજે 8 દિવસ પ્રદૂષણના હોય છે તો કે એની અંદર એક ગોઠવણી સાથે આપણે બેસીએ એટલે આપણી મોક્ષ તરફી પ્રગતિમાં આપણને ઘણો વધારો કર્યા, વધારો થાય. બરાબર છે, એટલે થઈ ને. હા, એ જે રૂટિંગ દિવસોમાં આપણે નથી કરી શકતા એ ગોઠવણી 8 દિવસની અંદર સારી રીતે થઈ શકે છે. પણ એમાં અચૂક કેવું થાય છે ખબર છે? મારે તો 3-4 વર્ષથી જોઉં છું, હું અચૂક નિશ્ચય કરું છું કે આ પરુષણમાં 8 દિવસ ગુસ્સો નથી કરવો. પણ ખબર નહીં, વગર મતલબનો પાછો થઈ જ જાય છે. એટલે આપણે કહીએ ને કે નિશ્ચય કર્યો, બાધા લીધી હોય તો પણ થઈ જાય છે, તૂટી જાય છે એમ. એટલે કોર્સ હશે મારો આનો. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આપણને જે મન વચન કાયા રૂપી જે શરીર મળ્યું છે ને, પરમાણુઓનું ભરેલું છે, એની અંદર ક્રોધ માન માયા લોભ રૂપી પરમાણુઓ ઠચોઠચ ભરેલા છે. એટલે એ એનો સમય પાકશે એટલે એનો રંગ દેખાડશે. અચ્છા, એટલે એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. આપણે જોવાનું કે રેખાબેને ગુસ્સો કર્યો તો કઈ બાબત ઉપર કર્યો, કયો કસાય અંદર ઉભો થયો, તો એના આધારે આ ગુસ્સો થયો કે એ થયું. તો કે એ આખું મૂળ પકડાશે અને ત્યાં આગળ દવા નાખશો, પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનની, એટલે મૂળ ધોવાઈ જશે. ઓકે, એટલે એ ગુસ્સો આવો એ ગુનો નથી, પણ ગુસ્સો થયા પછી એની માફી નથી માંગવી એ ગુનો છે. હા, ભગવાન શું કહે છે? તો કે ગુસ્સો થયો ને એ અમે નથી જોતા, પણ માફી નથી માંગી ને તો ભૂલ છે. અને ફાઇલ નંબર 1 ની સાઈડ નહીં લેવાની ને. હા, એનું પ્રોટેક્શન નહીં કરવાનું. પ્રોટેક્શન નહીં કરવાનું. જેટલું એનું પ્રોટેક્શન કર્યું એટલું એને ખોરાક આપ્યો. હમણાં છેલ્લા 2-3 મહિનાથી મને આ સમજમાં આવ્યું છે, એટલે હવે નથી થતું. ને તો યુઝ્યુઅલી પેલું ફાઇલનું પ્રોટેક્શન જ થઈ જતું હતું, પણ હમણાં આ છેલ્લે 2-5, 10-12 સત્સંગોથી મને હવે એવું થાય છે કે હવે સાહેબનું પ્રોટેક્શન નથી લેવાતું કરીને. એટલે એ પ્રોટેક્શન નહીં લેવું એ પુરુષાર્થનો ભાગ. ઓકે, હા, છે, સરસ, સમજી ગયા. અને એક બીજું નાનું પૂછું તું કે આપણે જે દેવોને આહવાન કરાવીએ છીએ એટલે શું? એ સેના માટે દેવોને આહવાન આપણે કરાવીએ? કારણ કે
મને તો અમારા મારા સાહેબ કે કોઈ એમ કીધું કે આપણે દેવોને બોલાવી ના શકીએ ને બોલાવીએ તો એને પાછા મોકલવા પડે. મેં કીધું અમને ખબર આ દેવોને આહવાન કરીએ તો આપણે તો સવાર. એટલે એટલા માટે કે એ જે આપણે આ ઉપયોગની ગોઠવણી સાથે બેસીએ ને ત્યારે આપણને કોઈ પણ પ્રકારનું અંતરાય ઉભો ના થાય અને આપણે ત્યાં આગળ ઉપયોગ પૂર્વક રહી શકીએ એની માટે હોય છે. એટલે કે બહારના સંજોગોના કોઈ પણ અંતરાય કોઈ પણ ધક્કા છે એટલા સમય માટે ના આવે, એટલે કે એટલું આપણને એમનું રક્ષણ મળે એટલા સમય. એટલે આપણે જે દેવોને આહવાન બોલીએ છીએ સવારે આખો દિવસ એ રીતે જાય અર્પણ કરી દીધા અને એવી રીતે જાય એની માટે આપણે રક્ષણ માંગ્યું દેવી દેવતાઓ જોડે. આપણે હમણાં વાત થઈ ને કે અંતસ્કરણ ના ગ્રાફ વિશે. હા, તો હવે એમાં કઈ રીતે આપણું મને જરા અનુભવ જણાવો ને કે એમાં કેવી રીતે મોટું મોટું થોડુંક દેખાય એવું વિચાર કર્યો કે આવું કર્યું હોય તો પણ કઈ રીતે એનું શું કેમનું કરવાનું હોય. એટલે એટલે આ છે ને એક બહુ મોટો પ્રયોગ દાદા ભગવાને આપ્યો. હા, આપણે અંતસ્કરણની મનની અંદર વિચાર ફૂટે તો કે ક્યારે વિચાર વગર સમય જાય કે સમયે સમયે વિચાર હોય. સમયે સમયે વિચાર હોય, બરોબર. હવે શરૂઆત શું થાય તો કે આપણે બેઠા આઈએ તો ત્યાં સત્સંગમાં બેઠાઈએ તો અંદર શું બતાયા રાખે તો કે હવે મારે આવી રીતે સત્સંગમાં રહેવું છે કે એવા વિચાર. પછી થોડોક સમય જાય અને કઈક બદલાય એટલે કે હવે મારી જોડે આટલા રૂપિયા આવે ને તો મારે અહીંયા આપતો પુત્ર પાછળ વાપરવા છે, દાદા ભગવાન પાછળ વાપરવા છે, મંદિર પાછળ વાપરવા છે, એ લક્ષ્મી વિચાર આવ્યો. ઓકે, હા હા હા. પછી બદલાય કે હવે આપવું છે પણ આવશે ક્યાંથી તો કે હું આવું કઈક કરું ને તો કે અહીંયાથી મને કમાવા મળી જાય તો આટલો પ્રોફિટ થાય. આવી રીતે અંદર બધું ચાલ્યા રાખતું હોય. લક્ષ્મી સંબંધી વિષય સંબંધી હોય બધી રીતે અંદર પડેલું હોય તો કે દાદા અત્યારે બે જ ગાંઠો મોટી છે, એક લક્ષ્મીની ને એક વિષયની, બરાબર. એ બધી ગાંઠો છે પણ નાની નાની છે પણ આ બે ગાંઠો એટલી મોટી છે તો કે તમે આખો દિવસ વિચાર અંદર જોશો ને તો 99% આ ગાંઠો ના જ વિચારો આવતા હોય. એટલે કે આપણે દોરીએ ને ત્યારે ખબર પડે કે 99% તો આખો દિવસમાં 24 કલાક મેં ઓબ્ઝર્વેશન કર્યું તો કે 24 કલાકમાં આપણે 1,00,000 વિચારોનું ઓબ્ઝર્વેશન કર્યું. 1,00,000 વિચારોનું ઓબ્ઝર્વેશન કર્યું તો એમાંથી 99,000 વિચારો તો એના જ આયા છે, બરાબર. ખ્યાલ આવ્યો? તો એ ગ્રાફ આપણે જોઈએ ખબર પડે કે આપણે આપણી અંદર કેવો માલ પડેલો છે અને કયા માલને ધોવાનું. હા, બરાબર. તો કે આવી રીતના આખો ગ્રાફ થાય એટલે શરૂઆત થાય તો કે 5 વિચાર દેખાય, 10 વિચાર દેખાય, 100 વિચાર દેખાય. કેવળ જ્ઞાન પહેલાની વાત છે અને 1,00,000 ની આજુબાજુ ચાલતું હોય, 1,00,000 ઉપર, બરાબર. તો કે એ એક સમયની વાત છે, આપણે તો આખા દિવસની અત્યારે વાત કરીએ છીએ. એટલે એમએમ કરતા કરતા અંદર એવું ખુલ્લું દેખાશે તો કે અંદર પછી ફિલ્મ ફાસ્ટ ફોરવર્ડ ફિલ્મ જતી હોય ને એવું આખું ક્લિયર દેખાવાનું ચાલુ થશે. અચ્છા, કારણ કે અત્યારનામાં તો કેવું થાય કે શું વિચાર આયા ને ગયા એ બી ખબર નથી પડતી, એટલી અજાગૃતિ. એટલે અત્યારે આપણને કયા વિચાર ખબર પડે છે તો કે જે આપણને કાં તો સુખ આપે છે. અચ્છા, હા હા હા. એટલે કે આમાંથી મને સુખ મળશે એવા જે વિચાર છે એ ખબર પડે છે અને કોઈ
પડતું દુઃખ આપી દેવાનો વિચાર આવે છે એ બે ખબર પડે છે. હા હા ઓકે. કોઈને વધારે પડતું દુઃખ આપવાનું કે નેગેટિવ બહુ થાય ને તો ખબર પડે, પોઝિટિવ હોય તો ખબર પડે, આ બે જ વસ્તુ ખબર પડે, બાકી બીજી ઓછી ખબર પડે. જેમ જેમ ડેવલપમેન્ટ અંદરની હોય એ પ્રમાણે ખબર પડે, પણ મેક્સિમમ આ બે વસ્તુ જલ્દી ખબર પડે. બરાબર છે. હોય તો ખબર પડે, બહુ પોઝિટિવ ચાલ્યું હોય તો ખબર પડે. બરાબર છે. એટલે અને આવી રીતે થોડાક ભલે ચાર પાંચ દેખાય, એવી રીતે જોતા જોતા પછી આગળ એનું વધતું જશે, અને જો દેખાય એના પ્રતિક્રમણ કરી નાખવાના એ વખતે. પછી એ દેખાયું ને એટલે પ્રતિક્રમણ થઈ જ. હા 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 બરાબર. હા એ દેખાય છે ઇટસેલ્ફ, આપણે એના સપોર્ટમાં નથી ત્યારે દેખાય. હા બરાબર બરાબર. દાદા ભગવાન શું કે બહુ નેગેટિવ ચાલેલું હોય તો કે પછી નેગેટિવ ચાલેલું હોય તો કે એની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન પાસે માફી માંગી લેવા. અને વિષય સંબંધી કહેતા હતા કે કોઈની માટે વિકાર રૂપી દ્રષ્ટિ કે વિકાર ઉભો થાય એવો અંદર વિચાર આવ્યો તો કે એને બે પાસે ઉપાડી નાખવાનું, શું ટર્ન સાઈડ કરી નાખવાનું, ત્યાં આગળ જોવા જવાનું નથી, ત્યાં આગળ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન વિધિવત માફી માંગીને છૂટવાનું છે. બરાબર છે બરાબર. એક જગ્યાએ બહુ ચેતવણી દાદા ભગવાન આપી. હા 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 હા. એ પંદડે ઉગેલો છોડ ક્યારે ઝાડ થઈ જશે, એ પલ ની અંદર ઝાડ થઈ જશે ખબર નહીં પડે. એટલે કે ત્યાં ગફલત નહીં રહેવાનું, ત્યાં આગળ માફી કહેવાની. બીજા બધામાં તમે જોશો તો સાફ થઈ જશે, પણ આ એક જગ્યા એવી છે કે ત્યાં જોવા નહીં જવાનું, ત્યાં આગળ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જેની પણ માટે વિકાર રૂપી વિચાર ઉભો થયો ત્યાં માફી માંગી લે આત્મા ભગવાન. ઓકે ઓકે બરાબર છે. એટલે આ હા ઓરાઈટ જય સચિદાનંદ બોલો. હા એટલે મારે આ વિચાર બાબતે થયું તે રીતે ચિત્ત ને બુદ્ધિ નું પણ આવી રીતે સિમિલરલી જ હોય આવું જોવાનું. બુદ્ધિનું કેવું હોય તો કે બુદ્ધિ નફો ખોટ જ બતાવતું. સમજવાનું કે આ વિનાશી વસ્તુઓમાં એ ચિત્ત ખેંચાઈ રહ્યું છે તો કે વિનાશી વસ્તુમાં સુખ માને માટે જઈ રહ્યું છે, એટલે કે એટલી જગ્યા કેવી રીતે સાફ કરવાની તો કે આ વિનાશી વસ્તુનું પૃથ્થકરણ કરવું પડે, તો કે આ જગ્યાની અંદર ક્યારેય સુખ હોય નહીં, વિનાશીમાં વિનાશી વસ્તુ હોય એમાં કાયમનું સુખ ક્યારે હોય નહીં, એવી અંદર સમજણ ફિટ થશે એટલે ઓટોમેટિક કરવાનું બંધ થશે. કારણ કે બનેલું છે એનું છે તો કે અત્યારે અશુદ્ધ જ્ઞાન ને અશુદ્ધ દર્શન નું બનેલું છે. હવે એ જેટલું જેટલું શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન વપરાશે, જેટલી સમજણ ત્યાં આગળ ફિટ થશે, એટલું ચિત્ત શુદ્ધ થતું જશે. એટલી જે વિનાશી વસ્તુઓમાં જે સુખનું આરોપણ કરેલું છે એટલી જગ્યાએ જવાનું બંધ થઈ જશે ઓટોમેટિક. બરાબર છે, ખ્યાલ આવ્યો. એટલે થોડો સમય કાઢીને આની પાછળ બેસીને કરીશું તો જ. હા એટલે દાદા ભગવાન કે શું કીધું તો કે અનંત ચિત્તમાંથી અનેક ની અંદર આવી ગયા, આ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે એટલું તમને થઈ ગયું છે. બાકીનો જે ભાગ રહેલો છે એ મોટો મોટો ભાગ શું રહેલો છે કે જ્યાં આપણું આરોપિત ભાવ રહેલું છે સુખનું એટલું એને છેદવાનું છે. એ આપણે આપણે ચિત્ત ઉપર ચિત્ત ઉપર આપણે જોઈએ તો મેક્સિમમ જોઈએ ને તો શું હોય તો કે વસ્તુ માટે હોય, લક્ષ્મી માટે હોય કે વિષય માટે હોય. તો કે જે જે જગ્યાનું આરોપણ જે છે તો એનું આખું પૃથ્થકરણ એનું પોસ્ટમોર્ટમ કરવું પડે, પોસ્ટમોર્ટમ કરી ફિટ કરાવવું પડે કે આ વિનાશી વસ્તુ કહેવાય અને વિનાશી વસ્તુમાં ક્યારેય સુખ હોય નહીં અને વિનાશી વસ્તુથી ક્યારેય કાયમનું સુખ પ્રાપ્ત થાય નહીં, એટલે ખોટી દિશામાં જઈ રહ્યા છે એવું. હા 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 ઓકે સરસ.
આપણા વોટ્સઅપ માં છે ધર્મસાર થી મુક્તિ ના થાય પણ ધર્મસાર માંથી મર્મ ઉત્પન્ન થશે ને મર્મ સાર થી મુક્તિ થશે. હા સમજણ આપો ને જરા પ્રકાશ પાડવાડી. બહુ બહુ ચોખ્ખી દાદા ભગવાને વાત કીધી. ધર્મસાર એટલે ધર્મસાર અને મર્મ. હા એટલે ધર્મસાર એટલે શું? તો કે અત્યારે આપણે કુળ ધર્મ આપણને બધાને પ્રાપ્ત થયેલા છે. કોઈને જૈન, કોઈને વૈષ્ણવ છે, કોઈને શિવ છે, કોઈ બ્રાહ્મણ છે. બધાને અલગ 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 ધર્મ, જે કુળ ની અંદર ધર્મ થયેલો છે ધર્મ પ્રાપ્ત થયેલો છે. બરાબર. એટલે એ એનો સાર એટલે એના એ ધર્મની ક્રિયાઓ કે ધર્મના સાર થી મુક્તિ નથી. કારણ કે ધર્મ શું કરે છે આપણા જીવનમાં? તો કે ધર્મ એટલું જ કરે છે કે શુભ અશુભ છોડાવે ને શુભ પકડાવે. બરાબર. એ ધર્મ કહેવાય. બરાબર. બીજું ધર્મ કોને કહેવાય? તો કે આપણે જે જગ્યાએ છે એ જગ્યાએ થી નીચે પડવા ના દે એને ધર્મ કહેવાય. બરાબર. એટલે કે ધરી રાખે એને ધર્મ કહેવાય. એટલે શું? તો કે અત્યારે મનુષ્યપણું આપણને પ્રાપ્ત થયું છે એ મનુષ્ય થી નીચે ના પડવા દે એને ધર્મ કહેવાય. બરાબર. બીજું મનને સમાધાન આપે એને ધર્મ કહેવાય. બરાબર. તો કે આ ધર્મ નો સાર છે. તો કે તમને આપણને શું? તો કે અશુભ માંથી શુભ માં લઈ જશે પણ મુક્તિ નહીં કરાવી શકે. પણ એનો એમાં એમ લખ્યું છે કે મર્મ સાર થી મુક્તિ થશે. હા એટલે મર્મ સાર એટલે શું? તો કે ખરેખર તમે કોણ છો એ જયારે સમજણ થાય એ સાર પકડાશે ત્યારે મુક્તિ છે. શુદ્ધાત્મા છું. બરોબર. પાપ પુણ્ય, પાપ પુણ્ય, અશુભ શુભ એ બે ની વચ્ચે રાખે. બરાબર. એમ આ પાછું એમ કે ધર્મ સાર માંથી મર્મ ઉત્પન્ન થશે. મર્મ ઉત્પન્ન થશે એટલે કે બધું આટલું બધું એ કરશે તો એની અંદર એને મર્મ શું પ્રાપ્ત થાય? મર્મસાર. તો કે આ બધું વિનાશી છે અને આ બધું પ્રાપ્ત થયા પછી પણ રખડવું તો પડે જ છે મારે. મુક્ત થવાતું નથી. તો હવે સાચી વસ્તુ, સનાતન વસ્તુ કઈ છે? એ એનો મર્મસાર કહેવાય. એ સનાતન વસ્તુની ખોજમાં નીકળે એ એનો મર્મસાર કહેવાય. અને સનાતન વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે મુક્તિ છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે ગીતા કૃષ્ણ ભગવાન કહી ગયા એ સ્થૂળમાં કરોડો લોકો વાંચે સમજે ને ત્યારે એમાંથી એકાદ જણ એને સમજે અને એવા લાખો લોકો માંથી સૂક્ષ્મ અર્થ સમજે, એવા લાખો માંથી એકાદ જણ સૂક્ષ્મ અર્થ સમજે અને એવા લાખો ભેગા થાય એમાંથી એકાદ જણ સૂક્ષ્મતમ પામે અને સૂક્ષ્મતમ પામે એ પોતે કૃષ્ણ હોય. સાનંદી અને ગિરીશભાઈ ફોલો કરજો. નમો વિત્રાગાય. નમો નમો વિત્રાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય અરિયાણમ. નમો આય અરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસુ પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવ પાવક પણાસણો.
સંવપા વપણાસણો મંગલાણમ ચ સંવેસીમ મંગલાણમ ચ સંવેસીમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પછીનો પ્રોગ્રામ ત્રણ વાગે હિન્દી સત્સંગ 4:30 કીર્તન ભક્તિ અને આરતી રાત્રે 9 વાગે બોલવાય સત્સંગ પધારજો